છોકરાઓ કાલે 500-500 રૂપિયા તમે બધા ઉડાડ્યા ને, બધા ને આવ્યા, બધા એક મનસા દેવી ચંડી પાઠ બાળકો માટે ગયા, બહુ રાજી થયા. મારે લેવાનો હક નથી, મારું ક્યાંય કમિશન નહીં, મારે ક્યાંય લેવાનું નહીં, ક્યાંય માગવાનું નહીં, હું મારી પોથી લઈને આવું, પોથી લઈને જાઉં. મારી પાસે કોઈ એટલો બધો રૂપિયો નથી, હું રૂપિયાવાળો નથી, મારી પાસે કોઈ જાગીર નથી, મારી પાસે એટલી આવક નથી, પણ માં ગંગા મારું બધું ચલાવે છે એટલે મારે કોઈ જરૂર પણ નથી. તમારે આપવું તો ગૌશાળાને, અન્નક્ષેત્ર નામ જો સુરત ચાલે, અન્નક્ષેત્ર પાલનપુર ચાલે, ગૌશાળા, મને તમારે કંઈ નહીં આપવા, હું ગરીબના ઘરમાં કર, એના માથેથી આ વહે છે. અને ગંગા એનું અસલી નામ છે, હરિ હર ગંગા નમઃ, હરિ હર ગંગા નમઃ, હરિ હર ગંગા નમઃ, આનો જાપ કરજો, પછી જુઓ તમને કેવો આનંદ આવે છે. આ ગંગા જે માંગો તે મળે. આ ગંગાને માટે કેટલી પેઢીઓ વળી ગઈ, બહુ તપસ્યા થઈ, કોઈ 10,000, કોઈ 20,000, કોઈ 50,000, કોઈ થી ના આવી. અને 16 વર્ષનો છોકરો જતો હતો, એના ગુરુ રડી પડ્યા, બેટા તારી પેઢીઓ વી ગઈ, તપસ્યા કરી કરી હાડક્યા સુકાઈ ગયા, પણ ના આવી. પણ દીકરા લે ગુરુ મંત્ર લઈ જા, આ મંત્ર થી તારી સામે ગંગા આવી છે. અને એ સબરીને મંત્ર આપ્યો માતંગે, કે મને ભગવાનના દર્શન ને ત્યાં, પણ આ મંત્રનો જાપ કરજે, તારી સામે ભગવાન ઉભો છે. ગુરુ વાક્યમ સદા સતમ. અને એ 16 વર્ષના છોકરાએ હરિ હર ગંગાય નમઃ, ઓમ હરિ હર ગંગાય નમઃ, ઓમ હરિ હર ગંગાય નમઃ, જ્યાં 3 મહિના ભણ્યો, 3 જ મહિના ત્યાં તો ગંગાજી કીધું માય માય માય. આ ગંગાજી સામે આવીને ઉભી રહી. પેલા એ કીધું મારો બાપ માન ધાતા ત્રિશંગુ હરિચંદ્ર કટવાંગ સિંભી પુરીશ નરેશ સુદાસ દેવલ વ્યાસ અમરીશ રઘુ અજ દશરથ, એને દર્શન ન થયા. અને તું મને કે આ બધા તપસ્યા કરી, અમે કઈ કરી બતાવ્યું સમાજને, હું જ લાવું, હું પણ હતું ન થયા. અને તે ભજન કર્યું, આ જગતમાં ભજન કરશે એને જ ભવસાગર તરવાનો કિનારો મળશે. બાકી ગમે એટલા ઊંધા પડો, ગમે એટલા દોડો, મેળ નહીં ખાય. કારણ કે સદયુગમાં તપસ્યાનો પ્રભાવ હતો, તારે તપનો પ્રભાવ નથી. ગમે એટલું કરો નહીં મળે, ઉલટું પડશે. તેતામાં યજ્ઞનો પ્રભાવ હતો, ગમે મોટા યજ્ઞ કરો નહીં ફળે. દ્વાપરમાં વિધિ વિધાન હતું પૂજાનું મંત્રનું, આ કળયુગમાં નહીં ફળે. કળયુગમાં એક જ નામ છે, ભગવાન ભોળોનાથ છે. હે કળયુગના જીવો, તમારે જીવવું હોય, સારી રીતે મરવું હોય, બધા સુખ ભોગવવા હોય, રોગથી બચવું હોય, અકાળ મૃત્યુથી બચવું હોય, અને ભગવાનને મળવું હોય, શાંતિ જોતી હોય, જીવનમાં સુખ જોતું હોય, તો આટલું કરજો. મહાદેવ બોલ્યા, કળયુગ કેવલ નામ આધાર. કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. સુમર ઉતરી ભાવ પારા, સુમર સુમર ઉતરી ભાવ પારો. માં કહું મેં અનુભવ અપના, માં કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન સત સપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના. આ કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. તમે જેને માનતા હો, આ કૃષ્ણની કથા છે એટલે એવું નથી કે તમે કૃષ્ણનું જ ભજન કરો. વ્યાસ ભગવાને કહ્યું સત્યમેવ પરમ ધીમહિ, ભાગવતમાં લખાયું છે સત્ય એટલે ભગવાન. તમને જે ભગવાન વાલો, રામ કૃષ્ણ હનુમાન માતાજી રામ સ્વામિનારાયણ ભગવાન, જે ઈશ્વર જેને તમને માનતા હો, જેના પર સિદ્ધા હો, પણ એકને માનજો મારા બાપ. પ્રણામ બધાને કરો, એક સધે સબ સધે સબ સધે સબ જાય, એક કી પૂજા કરો, એક કા મંત્ર જાપ કરો, એક કો પ્રણામ કરો, એક કા ધ્યાન કરો, માનો સબકો, પૂજા સબકી કરો. જો આ પંચદેવ છે, ગણપતિ છે, એની બે ઘરવાળી છે, લક્ષ્મીનારાયણ છે, ભગવાન શંકર છે, રામ એ જ કૃષ્ણ, મારા માટે રામ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે રામ, હનુમાનજી છે, હનુમાનજી એ શંકર, શંકર એટલે હનુમાનજી. આ બધાની પૂજા કરું, પણ જાપ કોણ ન કરું? મહાદેવનો. મારો ઈષ્ટ કોણ? શંકર. પૂજા બધાની કરું. જો આ 24 કલાક આને અખબારે નવડાવું તો, જો રોજ નવા કપડાં પહેરે. આ કપડાં પંજાબથી આવે છે, મારી હિનાબેન લાવી છે, નતાળીથી ઉતાવો. એ મારી માં છે, મારી બેન છે, મારી દીકરી છે,
और हर साल कथा कराती, बहुत खर्चा करती है। और जब उसके घर में रहता हूं तो हर दिन 50,000 आदमी आते हैं, हजारों आदमी आते हैं, फल फूल देते हैं, सब खाते हैं संगीत वाले को, और अपना खर्च सब जगह यात्रा कराती है वो बहन, हर साल कथा कराती है। वो आई है गुजराती तो समझ नहीं सकती, कल से रो रही है कि बापू हमसे नाराज हो गए, मिलने नहीं देते, कि उसको पता नहीं ना, कारण के मैंने कोई एकांत में मिले नहीं, एटले हूँ त्यांथी आवती रहो, कारण के तुम बधाई त्यां रहो छो, तमे कोई बेन दीकरी मने मळवावो, अने कोई तो आचमन करजो, आचमन न करो तो अड़जो, अड़ी न सको तो प्रणाम करजो, अने हर हरि हराय नमः, हरि हर गंगाय नमः, हरि हर गंगाय नमः बोलजो। आ छोकरा ए आमंत्रण नो जाप कर्यो एटले गंगा प्रगट थया, माइक दीकरा बोल बेटा तारी शु इच्छा, तारे पेलो रड़ी पड़ो के मारा पूर्वजो नो उद्धार करवा माटे, मारा पितृ नो उद्धार करवा माटे, लोको तो पोताना पितृ माटे कथा करावे, खर्चो करे, मारी आ सगवट नथी, कारण के मारू कुल समाप्त थई गयो, हुं कोनी पाहे कथा करावु, मारी कथा कोण आवे, मारा कुल मां कोई रह्यो ज नथी, आ लोको तो एना कुल ना, आ लोको भागशाली छे, एना कुटुंब साथे सांभळे छे, मारू कोई नथी, एमां મારા પિતૃ ભૂત થયા છે, પ્રેત થયા છે, અકાળ મૃત્યુ થયું છે, બે મોત મર્યા છે, એનો ઉદ્ધાર કરવા માટે આવો। ત્યારે ગંગાએ કીધું બેટા હું આવીશ। ત્યારે છોકરાએ પ્રશ્ન પૂછ્યો કે મારા બાપ દાદા સગર અજ અસુમાન દિલ્લી ભાગીરથ આ બધાએ ગયા અને તમે કેમ દર્શન ના આપ્યા? બોલે આ બધા અહમમાં હતા, અભિમાનમાં હતા, હું કરું, હું લાવું, હું જ કરી શકું, અને તપ કરી કરીને મરી ગયા, અને ભજન ન કર્યું। અહીં તમે માળા નહીં કરો તો ગંગા તમારા પાપને ધોશે, તમે પાપ મૂકવા આવ્યા છો, તમે તમારું ગંગા પાપ લે તો તમારે કંઈ દેવું પડે ને, એને શું આપવાનું? ભજન, એનો જાપ, એને પ્રણામ, એની પૂજા, એની ત્યાં પવિત્રતા, એનામાં ગંદકી ન કરીએ, બસ। આ ગંગાને ભાગીરથે કીધું મારા બાપ દાદાને તમે મળ્યા નહીં, મને મળ્યા એટલે કે તને ગુરુ મળી ગયો, આવા કોઈ ગુરુ મળી જાય। અને શંકર ભગવાન પાર્વતીને કહે છે તું જગતની માં છો, ભગવાનને જન્મ લેવો તો માની જરૂર પડે, તારે માની નહીં પણ ગુરુ તો કરવો પડશે, જો ગુરુ નહીં કરે તો હે પાર્વતી હે સતી આ તારા ખોપડાની માળા છે, વારે વારે તું મરે બળે અને તારું ખોપડાની માળા કરું પહેરું છું, મારે તારે બળવું ન હોય મરવું ન હોય તો કોઈ ગુરુ ની ચરણમાં જા। શંકર પણ બોલ્યા ગુરુ બિન ભવની દી તરહી હે ભવાની, ગુરુ બિન ભવની તરહી ન કોઈ, ઓ શિવ વિરંસી મહાદેવ બોલા બિન હોઈ, શિવ વિરંસી ખબર પડી મારી બેન બળી ગઈ ત્યાં શાંત થઈ ગઈ, અને એ સતી પછી બીજો જન્મ લઈને પાર્વતી બની, અને અહીંયા બિલેશ્વર મહાદેવ છે। 7 વર્ષની હતી, માને કીધું માં તપસ્યા કરવા જાઓ, મારાડી પડી બેટી દીકરી તું ક્યાં જઈશ? ત્યારે ભયંકર જંગલ હતું, મા બાપ મના કરવા લાગ્યા, માતાએ કીધું માં મારો અવતાર સુધરે, મારું જન્મ સુધરે, મારું જીવન સુધરે, તું ખુશી નહીં બોલે તો ખુશી તો મને જવા દે। અને 7 વર્ષની દીકરી જેનું નામ ગૌરી હતું, ગૌરી એટલે કન્યા, મા કન્યાના રૂપમાં આવી અને ગૌરી થઈ, અને 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, 10,000 વર્ષ સુધી એને તપસ્યા કરી, ભગવાન ન મળ્યા, પછી એને ફળફૂલ ખાધા 3 મહિના, ફળફૂલ છોડી પછી બીલીપત્ર ખાધા 3 મહિના, બીલીપત્ર છોડી પછી પત્તા પડેલા સૂકા ખાધા એને છોડી, અને પછી પાણી વગર તો રહે નહીં, પાણી નહોતું, દુષ્કાળ પડ્યો,
અને માએ પોતાનો ડાબો પગ જમીનમાં પટકાયો અને પાણીની ધાર તૂટી. આજ પણ એનું નામ છે ગૌરી કુંડ. ત્યાંનું પાણી પીવાની નાવાની બહુ મહિમા છે. કોઢ નીકળ્યો હોય, ચામડીની તકલીફ હોય, આંતરડાની ખરાબી હોય, સંતાન ન હોય તો ત્યાં નાવાની ને પાણીની પીવાની મહિમા છે. પહેલાં તો લઈ જવા દેતા હતા પણ હવે નથી લઈ જતા, પણ આજની તારીખમાં ત્યાં મહાત્મા રાતે રહી શકતા નથી. આજ પણ તમે પૂછજો, કાલે હું મોહન દાદાને લઈ ગયો હતો અને મહાત્માને કીધું ભાઈ રાતે કોઈ રહેશે? બોલે ના, હું તો નાનો હતો ત્યારે જ હતો, અત્યારે બધું બદલાઈ ગયું. મેં 40 વર્ષ પહેલાં હરિદ્વાર ક્ષેત્રમાં કોઈ એવી જગ્યા ખાલી નથી, પેદલ યાત્રા ન કર્યો. કેદાર, બદ્રી, ગંગોત્રી, જમ્મુત્રી, મારા ગુરુએ કીધું પેદલ યાત્રા કરો. એક જર્મનનો કમંડલ અને 2 રૂમાલ આપ્યા હતા. હજી એ ભૂલો નથી. એ રૂમાલ હજી મારી પાસે આ પહેરેલો છે. હું રૂમાલ નીચે પહેરું મારા ગુરુની યાદમાં, તાકે મને અભિમાન ના આવે. બધે ફેરો છો તો એ બિલેશ્વર મહાદેવમાં ગૌરી કુંડ છે, ત્યાં જાજો. ત્યાં સંતને પૂછજો, તમને કહેશે રાતે કોઈ રહેતું નથી. ત્યાં સફેદ હાથી આવે, માના દર્શન થાય છે, ત્યાં માં આવે છે. પછી આનાથી આગળ તરફ જ્વાલામુખી છે હિમાચલમાં, જ્યાં 24 કલાક દીવાઓ ઉબળે. તમે હાથ ફેરવો તો ઠરે નહીં, ઓલાય નહીં. વિધર્મી રાજાએ અને ઓલા માટે મોટું જબરદસ્ત તગારું મૂક્યું તો તગારું ફોડીને બહાર નીકળ્યું. આજ પણ એ તગારું પડ્યું છે. એને ઠારવા માટે નહેર કાઢી, પાણી નીકળ્યું, છતાં એ દીવો બળ્યો નહીં, ઠર્યો નહીં. આજ બી જગદંબા ત્યાં સુવા આવે છે, એની ગાદીને કોઈ અડી શકતું નથી. આજ બી જાજો. એનાથી આગળ ચાલો તો મણિમહેશ. એક તરફ ગુરુદ્વાર છે, એક તરફ ભગવાન શિવનું મંદિર. આપણા ભારતમાં 2 જેવી જગ્યા છે ભારતમાં, એક તરફ ગુરુદ્વારા, એક તરફ શિવ મંદિર. ગુરુદ્વારાવાળા ડાળને કપડામાં નાખીને મૂકી દે ગરમ પાણી, ત્યાં ગરમ પાણી આવે છે. સંગ માં પાર્વતીનો કુંડળ પડી ગયું, પાતાળમાં શેષ નારાયણ લઈ ગયા અને માં રડી પડ્યા અને શંકર ભગવાનનું તીસરું નેત્ર ખોલ્યું, પાતાળ ફાટ્યું અને પાતાળમાંથી ગરમ પાણી ફુવારા નીકળે. આજ પણ ચણા મૂકો 2 મિનિટમાં બફાઈ જાય. આજ બી ત્યાં શિવ મંદિર વાળા ડાળ બનાવે અને ગુરુદ્વાર વાળા ભાત બનાવે, એનું લંગર ચાલે છે. ત્યાં ચૂલા નથી. આજ પણ આ ભારતનો ચમત્કાર છે. જાજો દર્શન કરવા. આ હિમાલય તમે અહીં બોર્ડ વાંચો તો લખ્યું છે દેવભૂમિ. આ દેવની ભૂમિ છે, તપોભૂમિ આ ઋષિઓની ભૂમિ. અહીં પાપ કરશો નહીં. આ ગંગા દ્વાર છે. આનું એક નામ ગંગા દ્વાર, બીજું નામ હરિદ્વાર, ત્રીજું નામ હરદ્વાર અને ચોથું નામ માયાપુરી. આપણા જગતમાં 7 પુરી છે, એમાં પહેલી પુરી હરિદ્વાર. આનું અસલી નામ છે માયાપુરી. માનું શરીર 7 નો ભાગ પડ્યો છે. આ હરિદ્વારની અધિષ્ઠાત્રી શક્તિપીઠ પહેલી આ છે. જગતમાં સૌથી પહેલી ભારતમાં હોય તો આ. એટલે ભાગવતમાં રામાયણમાં લખ્યું છે માયાપુરી, અવધપુરી, દ્વારકાપુરી, જગન્નાથપુરી, રામેશપુરી, ધારપુરી, ગુપ્ત કાશીપુરી અને મથુરાપુરી. આ 7 પુરીમાં પહેલો નંબર અહીં, કારણ કે જગદંબા પહેલી આવી ને, પછી અયોધ્યામાં રામ આવ્યા, પછી મથુરામાં કૃષ્ણ, એટલે પહેલી જગદંબા આવી. આનું નામ માયાપુરી છે. હરિ એટલે ભગવાન વિષ્ણુના ચરણમાંથી ગંગા નીકળી. એટલે હરિને યાદ કરો એટલે માં ખુશી થાય, મારા બાપને યાદ કરો. હર એટલે શંકર, એના મસ્ત પર બેસ. અને પછી ગંગા એટલે પોતે. હરિ હર ગંગાએ નમઃ, હરિ હર ગંગાએ નમઃ. ભાગીરથે જાપ કર્યો, ગંગા પ્રસન્ન થયા. બેટા મારા વેગને કોઈ સહન કરી શકે નહીં, પણ તારા ભજનથી હું આવીશું. પણ મારો બનેવી મહાદેવની પ્રાર્થના કર અને એ રાજી થઈ જાય તો તારા મસ્તક પર હું લઈશ. અને એ ભાગીરથે મા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી, શંભુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ પાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી, સૌ ગાઈએ, મા ગંગા સાંભળે, ચરણે પડી માગુ ઘડી રે ઘડી, શંભુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી.